સૌથી પહેલા આના માટે બે કાચા બટાકા લેવાના છે. બટાકાને પાણીથી ધોઈને લૂછી લેવાના અને હવે એને છોલી લેવાના છે. બટાકાને છોલી લઈએ એ પછી આ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં એને સમારવાના છે. અત્યારે મેં મીડિયમ સાઈઝના બે બટાકા લીધા છે. તમે જો મોટું બટાકું ઉપયોગમાં લેતા હોય તો ફક્ત એક જ બટાકું લેવાનું. હવે બટાકાને ધોઈને પછી એક મિક્સર જારમાં લઈ લેવાના. પછી આમાં બે લીલા મરચાં ઉમેરવાના. આની સાથે જ અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે. પછી એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને બટાકા અને મરચાંને સરસ રીતે વાટી લેવાનું. આ રીતે બધું વટાઈ જાય એ પછી આમાં એક કપ સોજી ઉમેરવાનો છે અને ફરીથી આને વાટી લેવાનું. અને આને વાટતા સમયે એકદમ ઝીણું નથી વાટવાનું. તો આ રીતે એકદમ સરસ મીડિયમ થીક કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. હવે આને એક વાટકામાં કાઢી લેવાનું. મિક્સરમાં જ લગભગ બે ચમચી જેટલું પાણી નાખવાનું અને એ પાણી પછી આમાં ઉમેરી દેવાનું છે. હવે પાણીને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આ રીતે આને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે અને ત્યાં સુધી આપણે ઢોકળિયામાં પાણી પણ ઉકળવા માટે મૂકી દેવાનું. તો ઢોકળિયામાં જે પાણી ગરમ થવા માટે મૂક્યું હોય એ ઉકળવાનું શરૂ થાય એટલે આમાં આગળની પ્રોસેસ કરવાની. તો સૌથી પહેલાં આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. પછી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. પાણી ઉકળે એટલે આમાં એક ચમચી ઈનો ઉમેરવાનો છે. હવે ઈનોની ઉપર બે ચમચી પાણી ઉમેરવાનું. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે ઇનો મેળ્યા પછી આ જે બબલ્સ બન્યા છે એ સેટ થાય ત્યાં સુધી લગભગ આને 20-30 સેકન્ડ રહેવા દેવાનું. અને પછી જે ખીરું આપણે બનાવ્યું છે એને તેલ લગાવેલી થાળીમાં લઈ લેવાનું. તો અત્યારે આ ખીરાને મેં બે થાળીમાં લઈ લીધું છે. પછી આ રીતે એને લેવલમાં કરી દઈએ. પછી થોડું લાલ મરચું આના ઉપર સ્પ્રિંકલ કરવાનું. હવે આ બંને થાળીને આપણે ઢોકળિયામાં મૂકી દેવાની છે. પાણી ઉકળવાનું શરૂ થાય પછી ઢોકળાની થાળીયામાં મૂકવાની. અને હવે ઢાંકણ ઢાંકીને ઢોકળાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 15-17 મિનિટ માટે બાફવાના છે. 15 મિનિટ પછી આને ચેક કરી લેવાનું. તો હવે આ ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. ગેસ બંધ કરીને થાળીને બહાર કાઢી લેવાની. 5 મિનિટ પછી હવે આ ઢોકળાને કટ કરી લેવાના. આ ઢોકળા ટેસ્ટી તો છે, સાથે જ હેલ્ધી છે અને દરેકના ઘરમાં મળી જાય એવી જ વસ્તુથી આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે. તો સવારના નાસ્તામાં કે ઉનાળાના સમય દરમિયાન સાંજે શું બનાવવું એ ના સમજાય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. અને આ ખૂબ જ સરસ બને છે તો તમારા ઘરમાં ચોક્કસ પસંદ આવશે. તો એકવાર આ જરૂર ટ્રાય કરજો. ઢોકળાને તમારે સિમ્પલ આ રીતે સિંગતેલની સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકાય. આ રીતે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને તમારે આની ઉપર વઘાર કરવો હોય કે કોઈ ચટણીની સાથે તમારે આને સર્વ કરવા છે તો પણ કરી શકો છો. છેલ્લે આના ઉપર થોડી સમારેલી કોથમીર નાખવાની. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. તો હવે આ ઢોકળા કેવા બન્યા છે એ પણ તમને બતાવું. તો એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી આ ઢોકળા બનીને તૈયાર થાય છે. તો છે ને એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ આ ટેસ્ટી ઢોકળા. તો તમે પણ આ રીતે આ ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.